ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી નવા ગામ પાસે એક નવો ડેમ નિર્માણ કરવામાં આવ્યો છે, પરંતુ આ ડેમમાં વારંવાર કંઈ ને કંઈ ખામી નીકળતા સાપુતારાના નગરજનોને ફાયદો થવાને બદલે મહારાષ્ટ્ર રાજ્યના અનેક ગામોના ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે। सापुतारा ने होटल उद्योग तेमज नवा गामना ग्रामजनों माटे भविष्य में पानी की समस्या उभी न थाय ते माटे गुजरात सरकारे करोड़ों रुपया फाळवीने नवा गाम पासे एक नवो डेम निर्माण करवामां आव्यो छे, परंतु आ डेमना निर्माण कार्य में वारंवार कंक ने कंक खामियों निकलता डेम में संग्रह करेलू पानी वारे घड़िए छोड़ी देवाथी आ तरव हाल में खाली खम जोवा मळी रह्यो छे। अने आ तरव नजीक महाराष्ट्र की हद में आवेलू धनोली तरव वरसाद वगर भराई जता महाराष्ट्रना 20 वधु गामोना खेडूतोने भारे लाभ थई रह्यो छे। અને સાપુતારા હોટલ ઉદ્યોગ અને નવા ગામના ગ્રામજનોને આ તરફથી હાલમાં કોઈ પણ પ્રકારનો ફાયદો દેખાતો નથી, જેથી કહી શકાય કે ગુજરાત સરકારના કરોડો રૂપિયા પર પાણી ફરી વળી હોય અને વગર ખર્ચે મહારાષ્ટ્રનો ધનોલી ડેમ આખા વર્ષ દરમિયાન ભરેલો જોવા મળે છે, જેના પગલે સાપુતારાના નગરજનો આ નવા નિર્માણ થયેલા ડેમના ટેકનિકલ એન્જિનિયરો સામે ફિટકાર વરસાવી રહ્યા છે। નોંધનીય બાબત એ છે કે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવીને સાપુતારા હોટલ ઉદ્યોગ તેમજ ગ્રામજનો માટે આવનારા દિવસોમાં પાણીની અછત ઊભી ન થાય તે હેતુસર નવો ડેમ નિર્માણ કરવામાં આવ્યો છે, પરંતુ આ ડેમના નિર્માણ કાર્યમાં શરૂઆતથી ગેરરીતિ થઈ હોય જેનું પરિણામ સાપુતારા હોટલ ઉદ્યોગ અને ગ્રામજનો ભોગવી રહ્યા છે। હેમંત હડસ, ZSTV, સાપુતારા।